તો રાજકોટના આ બંધ અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ત્રીસ વર્ષમાં પહેલીવાર વિરોધ પક્ષ છે એ સજીવન થયો છે અને વિરોધ પક્ષ સજીવન થતા હવે ભાજપ માટે આ મોટો પડકાર કહી શકાય સજીવન થયેલો વિપક્ષ ભાજપ માટે પડકાર બની શકે છે નિષ્ઠુર તંત્રની આંખો ખોલશે આ બંધ સરકાર ધડો લઈ લે તો આ આગ ગુજરાતને દજાડશે હવે પોલિટિકલ વોર શરૂ થશે

પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે એક તો વિપક્ષ સજીવન થયો અહીંયા વિપક્ષ નામે કાંઈ હતું નહીં એક તરફી હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન ગ્રાસરૂટથી ટોપ ટુ બોટમ સુધી હવે એમાં ફેરફાર એટલો થયો છે કે એક તો કોંગ્રેસ આધારિત આજે કોંગ્રેસ પ્રેરિત બંધનું એલાન હતું પણ પહેલી વાર એવું બન્યું છે કારણ કે સેન્સિટિવ ઇસ્યુ હતો લાગણીભેરી વાતો હતી એટલે સમુચા રાજકોટે આજે એમાં કોંગ્રેસની કોઈ પણ પ્રકારની આડસની જરૂર નથી એલાન આપી દીધો એટલે બધો જશે એને જશે જુદી વાત છે પણ આમાં કોંગ્રેસની એટલે કે કોઈ વિચારધારાની પણ લાજ કોઈને નડી નથી ભારતીય જનતા પાર્ટીને સંલગ્ન એવા તમામ વેપારી સંગઠનો અને વિસ્તારોએ પણ સજ્જડ બંધ પાડ્યો અને એને આપણે કોંગ્રેસ પ્રેરિત નહીં કહીએ એને આપણે સ્વયંભૂ બંધ કહેશું એ એટલા માટે કે આ જે કોઈ દીકરા મરાયા છે કે જે કોઈનો ભોગ લેવાનો છે તો રાજકોટના છે આજે એનો વારો છે સંભવ છે કે જે આને આ પ્રકારની નિષ્ઠુર તંત્ર રહે કાલે કોઈનો પણ વારો આવી શકે એટલે ઇતિહાસમાં ત્રીસ વર્ષના ઇતિહાસમાં કહું તું એકદમ ધડારૂપ એવો બંધ પડાયો છે કે નિષ્ઠુર તંત્રની આંખો ખુલી જાય સર જે બંધ છે તેની અસર પોલિટિકલ શું થશે શું માનું છું કારણ કે ભાજપના એક પણ નેતા છે તે આ બંધ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે સૌથી મોટી વાત તો એ જ છે બંધ પાળવું લોકોએ લાગણી વ્યક્ત કરી દીધી ત્યાં વાત પૂરી થાય છે નો ડાઉટ એ વાત એની જગ્યાએ છે એ નેચર જસ્ટિસ નેચર કે ને કુદરતનો રૂપે બંધ પાળી દીધું લાગણી વ્યક્ત થઈ ગઈ પૂરી પણ હવે જે શરૂ થવાનું છે પોલિટિકલ વોર ભારતીય જનતા પાર્ટીને નજીકના ઇતિહાસમાં કહું તો સૌથી મોટો પડકાર રૂપે હવે વિપક્ષ સજીવન થઈ ગયો છે કોંગ્રેસ અત્યાર સુધી નાના મોટા કોઈ આંદોલન કરતી બધા ઇસ્યુને ઉપાડતી ખરી પરંતુ ક્યાં રે એને એટલું જન સમર્થન નહોતું મળતું જેવું આ ઇશ્યુમાં મળ્યું છે અને ટોટલી ક્રેડિટ ગોઝ ટુ જિગ્નેશ મેવાણી ઓનલી એણે બોતેર કલાકના પહેલાં ઉપવાસ શરૂ કર્યા ટીઆરપી કાંડ માટે એ ઉપવાસ પછી એણે પત્રિકાઓ છપાવી પચીસ મે રાજકોટ બંધનું એલાન આપ્યું અને આજે પણ શક્તિસિંહ ગોહિલથી માંડીને પરેશ ધાનાણી કે જિજ્ઞેશ મેવાણી કે લાલજીભાઈથી માંડીને પાલભાઈ આંબલિયા તમે વિચાર કરો ગઈકાલે અમે મારા ઓફિસેથી હું ઘરે જતો હતો પાલભાઈ આંબલિયા જે કિસાન કોંગ્રેસના વડા છે રાષ્ટ્રીય વડા છે અવડો મોટો માણસ છે એ એના હાથમાં થપ્પો લઈ પેમ્પલેટ્સનો અને બધાને વેચતા હતા તો વિચાર કરો ગ્રાસરૂટ લેવલ ઉપર મેં કોંગ્રેસને આટલી સક્રિય છેલ્લા ત્રીસ વર્ષમાં જોઈ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ અમથા નિષ્ઠુર નથી બન્યા કારણ કે બજારમાં આવી શકે એવી સંભાવના નથી એ રીતે એમાં એના પાપના ઘડા જેને કહીને આપણી ભાષામાં તો એ ભરાયેલા પડ્યા છે એટલે નથી આવ્યા પણ કોઈક બીજા એ કરવાની જરૂર હતી રાજકોટ યુનિટને કોઈ પણ ભોગે સાઇટલાઇન કરીને પણ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓએ પણ આ કેસ હાથમાં લેવાની જરૂર હતી નહીં તો હવે હવેલી ગુજરાત લેવા જતા ઓલા હવેલી લેવા જતા ગુજરાત ખોય એવી વાર અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે પોલિટિકલી એ બહુ જ ત્રિમંડસ ફેરફાર છે કોંગ્રેસ આ ટેમ્પો જાળવી રાખશે તો લખી રાખજો ભારતીય જનતા પાર્ટીનું જે હબ ગણાય છે એ હબ છે એ અત્યારે તમે જુઓ તો ધરાશય થવાની સંભાવના કોઈ ન કરી શકાતી નથી પણ એટલે જે રાજકોટ વાસીઓ છે તેમને સ્વયંભુ બંધ આજે પાડ્યો છે અને કોંગ્રેસ છે એક મજબૂત વિપક્ષ તરીકે તેમાં બંધ ની જે અપીલ હતી તેમાં ક્યાંક સફળ રહી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે જોકે આ ઘટનાના આગામી દિવસોમાં રાજકીય ઘેરા પ્રત્યે પડે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે કેમેરા પર્સન ભાવેશ લસ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ